दर्शक मित्रों, आप सौ जेनी आतुरताथी राह जोई रह्या छो, तो प्रस्तुत छे जीतूभाई पंड्याની સીધી વાત. ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. ગાંધી જયંતિ છે. ગાંધીજી વિશે નેશનલ ચેનલ ઉપર ને અખબારો ભરેલા છે. આજે હું ગાંધીજી પર કશું કહેવા નથી માંગતો, પણ ગાંધીજી સાથે રહીને, પારસમણી સાથે રહીને સોનું થઈ ગયેલા ત્રણ વડોદરાવાસીઓની વાત કરવા માંગુ છું. સૌથી પહેલા વાત કરીશ દયાભાઈ પટેલની. મારું ભણતર પૂરું થયું, બી LLB થયો અને હું મજૂર મહાજનમાં જોડાયો, જે સંસ્થા ગાંધીજીએ શરૂ કરી હતી. આમાં દયાભાઈ પટેલ પ્રાણ સમાન હતા. વડોદરાની 40 જેટલી સંસ્થાઓમાં એ સક્રિય, યુનિવર્સિટી સિન્ડિકેટ સેનેટમાં એ 30 વર્ષ રહેલા. આ દયાભાઈ પટેલ 1942માં LLM થયા. LLMમાં બોમ્બે સ્ટેટના એ LLM, અને એ વખતે બે જણા મુંબઈ સ્ટેટમાંથી LLM થયેલા. એમાં દયાભાઈ પહેલો નંબર હતા અને બીજા એક દલાલ હતા. એ દલાલ સાહેબ પાછળથી ગુજરાત સરકારમાં IAS અધિકારી થઈને, ISC અધિકારી થઈને ગુજરાત સરકારમાં જોડાયા અને ચીફ સેક્રેટરી થયેલા. દયાભાઈ એમનાથી આગળ. આ દયાભાઈને એમના કાકા મુંબઈમાં ગાંધીજી આવેલા ત્યાં લઈ ગયા. બહુ લાંબી લાઈન લાગેલી. કાકાને ગાંધીજી બહુ સારી રીતે ઓળખે, અને જ્યારે એમનો નંબર આવ્યો ત્યારે કાકાએ કહ્યું કે ગાંધી બાપુ, આ મારો ભત્રીજો છે દયાભાઈ, અને હમણાં જ કે જે LLMનું રિઝલ્ટ આવ્યું એમાં એ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ગોલ્ડ મેડાલિસ્ટ છે આખા મુંબઈ સ્ટેટમાં. મુંબઈ સ્ટેટ એટલે આખું ગુજરાત, આખું મહારાષ્ટ્ર અને અડધું રાજસ્થાન, થોડુંક મધ્યપ્રદેશ પણ ખરું, એમાં એ ગોલ્ડ મેડાલિસ્ટ હતા. એટલે ગાંધીજી એમની સામે જોયું અને કહ્યું કે કેમ હવે સરકારી નોકરી જોઈન કરવી છે? અને દયાભાઈનું ભમી રહેલું. એમણે કહ્યું કે ના બાપુ, તમે કોઈ એવું કરો. એટલે ગાંધીજીએ એક સેકન્ડ નહીં બગાડી અને એક તકિયા નીચેથી એક કાપલી કાઢી અને એની પર ચાર અક્ષર લખ્યા કે ભાઈ ગુલઝારીલાલ નંદા, આ દયાભાઈને મોકલું છું અને તમે એને મજૂર મહાજનમાં લઈ લેશો. દયાભાઈ અમદાવાદ આવ્યા, મજૂર મહાજનમાં ગયા. ત્યાં નંદા સાહેબ ના મળ્યા, ખંડુભાઈ દેસાઈ મળ્યા અને ખંડુભાઈ એમને કહ્યું કે તમે વડોદરા મજૂર મહાજનના મહામંત્રી છો, લો આ કાગળ અને વડોદરા જઈને મજૂર મહાજન ચલાવો. એ વડોદરા પાછા આવ્યા અને જ્યારે મજૂર મહાજનની ઓફિસ પર ગયા, ગાયકવાડી સ્ટેટ ટ્રેડ યુનિયનો સામે પ્રતિબંધ જેવી પરિસ્થિતિ, અને ત્યાં ગયા ત્યારે જોયું કે એક સાયકલવાળાની દુકાનના ઓટલા પર આ ઓફિસ છે અને દયાભાઈ ત્યાં રહ્યા. આખી જિંદગી એમણે મજૂરોની નિસ્વાર્થ સેવા કરી. બાપ દાદાની જે જમીનો હતી સિનોરની, એ વેચીને એમણે એમનું જીવન ગુજાર્યું. અદ્ભુત વ્યક્તિત્વ, અદ્ભુત આવડત, અદ્ભુત હોશિયારી. પણ ગાંધીજીની સાથેની જે 3 મિનિટ અને ગાંધીજીનું જે પૂછવું કે દયાભાઈ હવે સરકારી નોકરીમાં જઈને અંગ્રેજ સરકારને મદદ કરશો, અને દયાભાઈ કીધું ના, તમે કહેશો એ કરીશ. અને દયાભાઈ આખી જિંદગી એમની મજૂર મહાજનમાં સમર્પિત કરી દીધી. એવા જ એક બીજા મજૂર મહાજનના આગેવાન હતા યાસીન ખાન પઠાણ, વડોદરાના. અત્યારે આપણે વાડી પોલીસ સ્ટેશનથી બરહાનપુરાને જોડતો જે રસ્તો છે એ યાસીન ખાન પઠાણ માર્ગના નામે ઓળખાય છે. એ આખા ગુજરાત ઇન્ટુકના પ્રમુખ પણ રહેલા, વડોદરા મજૂર મહાજનના પણ પ્રમુખ હતા. અને એ ટાઈમે વડોદરાની 5 મિલો અને બધા જ કારખાનાના એ પ્રમુખ હતા. અને એટલું સાદું જીવન જીવે. જ્યારે હું મજૂર મહાજનમાં જોડાયો અને મહિનો પૂરો થયો ત્યારે કાશીવાળાએ કહ્યું કે જીતુભાઈ, આપણે યાસીન ખાન પઠાણને પગાર આપવા જઈશું. મજૂર મહાજનનો એક રિવાજ કે જે કર્મચારી જોડાય અને પેન્શન નહીં, આખી જિંદગી પૂરો પગાર આપવામાં આવે, જે છેલ્લો પગાર હોય. અમે 1200 રૂપિયા લઈ અને આ યાસીન ખાન પઠાણ સાહેબને ત્યાં ગયા. સાવ સામાન્ય એક રૂમ, એ રૂમનો વૈભવ વર્ણવું તો એક ખાટલો લોખંડનો અને બે ખુરશીઓ સ્ટીલ એજની, જે ફોલ્ડિંગ ખુરશીઓ આવતી હતી એ, ઘરમાં 3 પવાલા અને ચાચા જાતે એકલા રહેતા હતા અને
અમને અંદરથી લાવીને પાણી પાવ્યું અને પછી કહ્યું કે કાશીવાળા બેસો, હું આવું છું. એમણે એમના ઉસીકા નીચેથી એક કવર કાઢ્યું, એ કવર લઈને એ ગયા. કાશીવાળાએ મને પૂછ્યું કે જીતુભાઈ તમને ખબર પડી આ ક્યાં ગયા? મેં કીધું ના. મને કે જે ગયા મહિનાનો પગાર હતો, આપણે જે 1200 રૂપિયા હું આપી ગયેલો, એમાંથી એમણે 800-900 રૂપિયા બચાવ્યા હશે. 200-300 રૂપિયામાં એમણે આખો મહિનો કાઢ્યો છે. અને એ 900 રૂપિયા કે 1000 રૂપિયા જે કઈ હશે એમની પાસે, એ ગરીબોને આપી દેશે, વિધવાઓને આપી દેશે, પછી જે નવો પગાર લેશે. અને આશ્ચર્યની વસ્તુ હતી કે માણસ રિટાયરમેન્ટ વખતે પણ આટલો બિંદાસ. અને પછી મેં જાણ્યું કે આ યાસીન ખાન પઠાણે એમની જુવાનીમાં પણ બે પગાર ભેગા નહીં કરેલા. એટલે આગલો પગારમાં બચત કરે, ખૂબ બચત કરે, બહુ કરકસરતી રહે, અને એ પૈસા ગરીબોને વિધવાઓને આપ્યા પછી જ એ નવો પગાર લે. બે પગાર એમણે જિંદગીમાં ભેગા નહીં કરેલા. એ પાછા આવ્યા ને મેં એમને પગે પડી ગયો અને મેં કીધું, ચાચા તમે આટલું બધું મહાન જીવો છો. એમણે કીધું, હું મહાન નથી, મારા પેગંબર સાહેબે તો એવું કહ્યું છે કે 2 દિવસના પૈસા ભેગા ના કરીશ, પણ હવે મને મહિને જ 1 જ વાર પૈસા મળે છે એટલે હું મહિને ભેગા નથી કરતો. તો આ યાસીન ખાન પઠાણ. અને એમણે કહ્યું મને કે ગાંધીજી પાસેથી હું આ શીખ્યો કે ભગવાન પર, ઈશ્વર પર તું ભરોસો રાખ. એમણે પણ ગાંધીજી જોડે ખૂબ કામ કરેલું. અને ત્રીજા એક હતા પેન્ટર ચાચા. વડોદરા મજૂર માજરમાં કોક દિવસ આવે આ પેન્ટર ચાચા મુસ્લિમ. અને મજાની વાત કહું પહેલા કે ડાહ્યાભાઈ પટેલનું નામ ડાહ્યાભાઈ પટેલ હતું, પણ એ પણ મોમાયા પટેલ હતા, મુસ્લિમ હતા. યાસીન ખાન પઠાણ પણ મુસ્લિમ. અને હવે જેની વાત કરવા જઈ રહ્યો છું એ પેન્ટર ચાચા, જેમનું સાચું નામ તો મને ખબર નથી, પણ બધા અમે એને પેન્ટર ચાચા કહીએ, પણ મુસ્લિમ. એ વ્યાખ્યાનો કે હિન્દુઓના તો આખી રાત જતી રહે. એમને બધા જ આખ્યાનો મોડે, નળા આખ્યાનથી માંડીને હરિશ્ચંદ્રથી માંડીને કોઈ પણ આખ્યાન એ માંડે તો એ અણીશુદ્ધ રીતે આખું આખ્યાન મોડે કે. અને એમનો એક વિરલ કિસ્સો કહીને હું મારી વાત પૂરી કરીશ. યાસીન આ જે પેન્ટર ચાચા હતા એ ગાંધીજીની જોડે સાબરમતી આશ્રમમાં રહેતા હતા. સાબરમતી આશ્રમમાં ગાંધીજીએ 25-30 સાયકલો રાખેલી, એટલે જેને જે સાયકલ હાથમાં આવે લઈને કામ પર જાય, પાછો આવીને સાયકલ મૂકી દે. પેન્ટર ચાચા બપોરે પાછા આવતા હતા મિલમાંથી, ટ્રેડ યુનિયનમાં કામ કરતા હતા, પાછા આવતા હતા અને આશ્રમના દરવાજે જ સાયકલને પંચર પડ્યું. જમવાનો ટાઈમ થઈ ગયો, 12 થી 1 માં જમવાનું મળે, 1 વાગે રસોડું બંધ થઈ જાય. એટલે પેન્ટર ચાચાને થયું કે સાયકલ મૂકી દઉં અને આવીને પંચર કરીશ. એટલે પેન્ટર ચાચા જમવા જતા રહ્યા સાયકલ મૂકીને. હજુ તો માંડ થોડુંક જમ્યા છે ને કોઈ આવીને કહ્યું કે પેન્ટર તે જે પંચરવાળી સાયકલ મૂકી હતી એ સાયકલ ગાંધીજી રિપેર કરી રહ્યા છે, પંચર સાંધી રહ્યા છે તારી સાયકલનું. પેન્ટર ચાચા હાથ ધોઈને દોડ્યા. ગાંધી બાપુ જમવા આવતા હતા અને એમણે જોયું કે પેન્ટર આ સાયકલ પંચરવાળી સાયકલ મૂકીને જમવા જતો રહ્યો છે. એટલે એમણે એ સાયકલનું જે પંચર સાંધવાની બધી વસ્તુ હતી લઈ આવ્યા અને સાંધવા માંડ્યા. પેન્ટર ચાચા એમને પગ પકડી લીધા અને કહ્યું કે બાપુ મારી ભૂલ થઈ ગઈ, હવે નહીં કરું, તમે જાઓ જમી લો, નહીં તો તમે ભૂખ્યા રહેશો. તો કે પેન્ટર હવે તું જમવા જતો જ રહ્યો છું તો તું જમી જાય, હું તારું પંચર સાંધીશ. બેઉ જણા એકબીજાને આ કહેતા રહ્યા. પેન્ટર ચાચા ગાંધીજીના પગ પકડીને એ જાતે કહેતા કે હું એટલું રડ્યો છું કે એમના પગ ધોવાઈ ગયા છે. અને આખી જિંદગી પેન્ટર ચાચા વડોદરામાં રહ્યા. અને જ્યારે પણ એ રોડ ઉપરથી નીકળતા હોય ને કોઈની, એક તો ખૂબ સાયકલો, કોઈની સાયકલમાં ફટાકો થાય ને અવાજ આવે, પેન્ટર ચાચા રોડ ઉપર ફૂટપાથ પર બેસીને ગાંધીજીને યાદ કરીને એટલું બધું રડે, લોકો ગભરાઈ જાય કે આ કાકાને થઈ શું ગયું છે. એમણે આખી જિંદગી ગાંધીજીને આ એક જ વાત અમને જ્યારે મળે ત્યારે અમે કહીએ કે ચાચા પેલી વાત કરો, ચાચા રડતા જાય અને કહેતા જાય અને કહે કે શું કરવા મને રડાવો છો. પણ અદ્ભુત વાત હતી આ. 3 વડોદરાવાસીઓ, ત્રણેય મુસલમાન અને ત્રણેય ગાંધીજીના અનન્ય ભક્ત, ગાંધીજી જોડે જેમણે કામ કરેલું, અને એ જો આટલા મહાન હોય તો પછી ગાંધીજીની મહાનતા વિશે શું ચર્ચા કરીએ. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીએ.